હવે આગળ વાત કરીએ તો ડભોઈની. ડભોઈ ખાતે શ્યામ સૈનિક દળ દ્વારા કચ્છ જિલ્લાના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા અને ઉત્તર પ્રદેશના હાથરાસમાં યુવતી સાથે ગેંગરેપ બાબતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ડભોઈ સ્વયં સૈનિક દળના જણાવ્યા મુજબ તારીખ 25/9/2020 રોજ કચ્છ જિલ્લાના રાપર મુકામે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી અને આ બનાવ પાછળ રાપર મુકામે લુહાર સમાજવાળીનો વિવાદ હોય અને કોઈ વકીલ આ કેસ લડવા તૈયાર ન હોય જેથી મરણ જનાર દેવજીભાઈ લુહારવાળીનો કેસ હાથમાં લીધો હતો અને દેવજીભાઈ અનુસૂચિત જાતિના હોવાથી ક્યાંક ને ક્યાંક આ ગુનામાં જાતિવાદી માનસિકતા પણ કામ કરતી હોય અને દેવજીભાઈએ આ લુહારવાળી બાબતે પોતાના અસીલ વતી સ્થાનિક પોલીસ ખાતામાં ફરિયાદ નોંધાવવા પણ તજવીજ કરેલ પરંતુ તંત્રએ કોઈ દરકાર લીધી હોય તેવું જણાતું નથી તેમ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના હાથરસમાં તારીખ 14/9/2020 રોજ 19 વર્ષની યુવતી ઉપર તેના જ ગામના દબંગ જાતિના 4 નરાધમોએ યુવતી પર બળાત્કાર ગુજારી યુવતીની જીભ કાપી લઈ ત્યારબાદ યુવતીનું હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું. તેના આરોપીઓ પણ ફરાર છે. તો આવી અવારનવાર બનતી ઘટનાથી સરકારનો બેટી બચાવો બેટી પઢાઓનો નારો ફેક સાબિત થાય છે અને જ્યારે ગુનેગારોને સજા નથી મળતી ત્યારે કાયદાના લીરે લીરા ઉડે છે અને સરકાર અને તંત્ર સાબિત થાય છે, જેને અનુલક્ષી આજ રોજ સ્વયં સૈનિક દળ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અબરા ડાભીવાલા, ZSTV, ડભોઈ. જય ભારત. આજે અમે સ્વયં સૈનિકના માધ્યમથી સ્વયં સૈનિક દળના માધ્યમથી ડભોઈ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાયા છે. કચ્છના રાપર જિલ્લાની અંદર દેવજીભાઈ મહેશ્વરીની જે કપની હત્યા થઈ તેના અનુસંધાનમાં અને ઉત્તર પ્રદેશના બેન મનીષાની પર બળાત્કાર કરવામાં આવ્યો તો એમના આરોપીઓને કડકમાં કડક સજા થાય તથા સરકાર અને પ્રશાસન એમની કાર્યવાહી કરે એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. અને સરકારશ્રી સાથે અમારી માંગ છે બહુજન સમાજની કે આવા આરોપીઓને કડકમાં કડક સજા થાય અને જો નિષ્પક્ષ તપાસ થાય, જો આવી નિષ્પક્ષ તપાસ ના થાય અને ન્યાય ના મળે તો આવતા સમયની અંદર આખા ભારતની અંદર સ્વયં સૈનિક દળ દ્વારા આંદોલન કરવામાં આવશે અને એની તમામ જવાબદારી પ્રશાસનની અને સરકારની રહેશે. જય ભીમ, જય ભારત. શું નામ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ. લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ વિઠ્ઠલભાઈ ચંદવાળા, ડભોઈ.